હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં પાચન પ્રક્રિયા વિશે અભ્યાસ કરેલો હતો. મુખથી માંડી અને નાના આંતરડાના ભાગ જે છે એમાં અલગ અલગ ચોક્કસ ઘટકો દ્વારા પાચનની પ્રક્રિયા થાય. પાચન કરવા માટે અલગ અલગ પ્રકારના પાચક રસનો સ્ત્રાવ થાય, જે ચોક્કસ ઉત્સેજકો ધરાવે અને આ ઉત્સેજકોની હાજરીમાં પાચનની પ્રક્રિયા પૂરી થાય. આપણે આગળ પણ કીધું હતું કે નાના આંતરડામાં પાચનની પ્રક્રિયા જે છે પૂરી થઈ જાય. હવે પાચન માર્ગમાં એના પછીનો ભાગ આવે છે મોટો આંતરડો. એટલે સૌથી પહેલા ખોરાક જે છે એનું અભિશિક્ષણ કરવા માટે મુખ્ય ભાગ આવશે મોટો આંતરડો. મોટા આંતરડાનું મેઇન કાર્ય શું છે અને એ કાર્ય જે છે એ કઈ રીતે કરે છે, એમાં કયા કયા ભાગ આવેલા છે, ત્યાંથી આપણે ભાગ શરૂઆત કરીએ. જો સૌથી પહેલા આગળનો ભાગ આવશે મોટા આંતરડામાં પાચન. સૌથી પહેલી બાબત આગળ કીધું પ્રમાણે કે પાચન તંત્ર જે છે આપણા શરીરમાં પાચન માર્ગ એમાં મોટું આંતરડું આવેલું છે જેનું પાચનની ક્રિયામાં કોઈ ફાળો નથી. સૌથી પહેલો મુદ્દો, મોટા આંતરડામાં કોઈ પણ પ્રકારનું પાચન થતું નથી. મોટા આંતરડામાં કોઈ પણ પ્રકારની પાચનની પ્રક્રિયા થતી નથી. એનો મતલબ શું થાય છે કે નાના આંતરડા પછીનો ભાગ મોટો આંતરડો છે, એટલે પાચનની સંપૂર્ણ પ્રક્રિયા નાના આંતરડામાં પૂર્ણ થાય છે. ત્રણ ભાગ છે નાના આંતરડામાં. આગળ જણાવ્યું હતું પ્રમાણે પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. બરાબર, એમાં મધ્યાંત્ર અને પક્વાશય વાળા બે ભાગ જે છે એમાં સૌથી વધારે પાચનની પ્રક્રિયા થાય. બરાબર, ખાલી જાણકારી ભાગ. શેષાંત્ર વાળો ભાગ જે છે એમાં ઓછી પાચનની પ્રક્રિયા થતી હોય. શોષણની પ્રક્રિયા સૌથી વધારે મધ્યાંત્રમાં થાય. પાચનની પ્રક્રિયા સૌથી વધારે પક્વાશય વાળો ભાગ જે છે ત્યાં થાય, કારણ કે ત્યાં સૌથી વધારે પાચક રસ જે છે આવેલા. આમ ઇનડાયરેક્ટલી નાનું આંતરડું જે છે એમાં પાચનની પ્રક્રિયા જેટલી પણ બાકી હોય બધી પૂરી થઈ છે. હવે આગળના ભાગમાં આપણે એવું કે નાનું આંતરડું પૂરું થાય પછી શરૂ થાય મોટો આંતરડો, એની વચ્ચે એક જોડતો ભાગ આવે અંડાંત્ર. અંડાંત્ર વાળો ભાગ જે છે એની કાર્ય અને એમાં શું થાય છે, એના પછી પાચિત ખોરાક નું શોષણ નાના આંતરડા ઉપરાંત અંડાંત્ર દ્વારા આગળ વધી મોટા આંતરડામાં થાય છે. સૌથી પહેલા ખોરાક નાના આંતરડામાં પાચન પૂરું થાય, એટલે ખોરાક શોષણ પામી અને આગળ જે છે દાખલ થશે અંડાંત્ર. અંડાંત્ર શું છે તો નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે જોડતો એક ભાગ. બરાબર, એક કોથળી જેવો ભાગ જે છે એ કોથળી જેવા ભાગમાં ખોરાક આગળ જશે. બરાબર, અને નાના આંતરડા અને મોટા આંતરડા જે છે એમાં બંને વચ્ચે જોડતો ભાગ એમાં એક વાલ્વનું નામ આવેલું આગળ જેનું નામ છે ઇલિયોસિકલ વાલ્વ. આ વાલ્વ જે છે એનું કાર્ય શું છે આગળ જણાવું છું. સૌથી પહેલા મોટા આંતરડામાં શું થાય, કાર્ય મોટા આંતરડામાં પાણી, ખનિજ તત્વો તથા પોષક ઘટકોનું શોષણ થાય છે. આ શોષણ કરવા માટે જવાબદાર છે એના અંદરના ભાગમાં આવેલા રસાંકુરો જેવી રચના, જેમાં અંદર શ્લેષ્મ સ્તર હોય એની અંદર નાના સૂક્ષ્મ પ્રવર્ધો આવેલા હોય જે વધુમાં વધુ શોષણ સપાટી પૂરી પાડે. એટલે મોટા આંતરડા જે છે એમાં સૌથી પહેલું કાર્ય જે છે આવશે શોષણ કરવાનું. ખોરાકના ઘટકો જે છે પાણી અને ખનિજ તત્વો એનું સૌથી વધુ શોષણ જે છે આ ભાગમાં થશે. બીજો ભાગ શું છે તો મોટા આંતરડામાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. શ્લેષ્મ સ્ત્રાવી કોષો અથવા તો ઓબ્લેટ કોષો નામના જે છે ભાગ એમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય, જે નકામા ખોરાકના ઘટકોને એકત્ર કરી તેના આગળ વહન કરવામાં મદદ કરે છે.
ખોરાક જે છે એનું પાચન થાય ઈનાના આંતરડા સુધીમાં થઈ ગયો હોય જે પાચન થાય એમાં જે જે કામના ઘટકો એ બધાનું શોષણ થઈ જાય શોષણ થઈ ગયા પછી જે વૈધો ભાગ છે કયો હશે તો કે બિનજરૂરી ઘટક અથવા તો નકામા ઘટક જે નકામા ઘટકો જે છે ટુકડાઓને ભેગા કરવા ભેગા કરવા માટે શ્લેષ્મા જે છે યુક્ત મતલબ વિકાસયુક્ત ઘટકનો સ્ત્રાવ થાય મોટા આંતરડામાંથી આ વિકાસયુક્ત ઘટક જે છે એ બિનજરૂરી ઘટકોને ભેગા કરી અને એનું આગળ વહન કરશે અને મળ પ્રક્રિયા જે છે મળ નિર્માણની પ્રક્રિયા જે છે પ્રયાસ એટલે ઇનડાયરેક્ટલી મોટા આંતરડાનું કાર્ય શું છે સારા સારા ઘટકો જે છે એનું શોષણ કરી લેવું અને જે બિનજરૂરી ઘટક જે વધે છે ભાગ બરાબર એ ભાગ મળ નિર્માણ કરીને એનું આગળ વહન કરવાનું કાર્ય જેમાં એના શ્લેષ્મ સ્તરમાંથી મુક્ત થતો શ્લેષ્મ જે છે મદદ કરશે એટલે આમ ઇનડાયરેક્ટલી આમ તેના દ્વારા મળ નિર્માણની પ્રક્રિયા પ્રેરાય છે એના પછી આગળ નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે આવે મોટા આંતરડાના જોડાણ સ્થાને આવે વાલનું નામ યાદ રાખજો આગળ પણ આવી ગયો ઇલિયોસિકલ વાલ ઇલિયોસિકલ વાલ મોટા આંતરડામાંથી નિર્માણ થયેલ મળને પાછું જતું પકવાશે નાના તળાનો ભાગ આગળ ફરીથી ગુજરામય ભાગ જે છે એમાં ફેરવાશે મધ્યાંતર અને શેષાંત એના પછી શરૂઆતનો એક કોથળીયો ભાગ અંદાંત્ર પછીનો ભાગ મોટી રચના થશે મોટો આંતરડો એના પછી મળાશે અને મળવા કયા કયા ભાગ આવશે તો સૌથી પહેલો ભાગ પકવાશે નાના તળાનો ભાગ જે છે પકવાશે પછીનો ભાગ મધ્યાંતર એનાથી વધારે ગુજરામય ભાગ શેષાંત એટલે ત્રણ ભાગ નાના આંતરડામાં પકવાશે મધ્યાંતર અને શેષાંત આ ત્રણેય ભાગ જે છે એમાં ખોરાકના પાચનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અંદર ખોરાક જે છે પાચન થઈ ગયું હોય પાચન થઈને સારા સારા જે ઘટકો હોય એનું શોષણ પણ થઈ ગયું હોય બાકીનું જે શોષણ કરવાનું બાકી હોય બરાબર એ હવે વચ્ચેના ભાગમાં આવેલો વાલ અહીંયા વાલ આવેલો છે આ જે છે ભાગ થશે અંદાંત્ર અંદાંત્રની બાજુમાં આવેલે આંગળીની વિરચના આગળ આવી ગઈ છે આંત્રપુચ્છ એપેન્ડિક્સ જે મનુષ્ય માઇક્રો સિસ્ટમ છે જે કોઈ કાર્ય નથી બરાબર જે ભૂતકાળમાં સેલ ગ્રોથના પાચન કરવા માટે ઉપયોગી હતું માનવામાં આવે છે આંગળી વિરચના એપેન્ડિક્સ અંદાંત્ર એટલે શરૂ થઈ ગયા એથી મોટો આંતરડો મતલબ કે કોલમ પહેલો ભાગ આવશે ઉર્ધ્વગામી કોલમ હવે જો અંધાંત્ર જે છે એનું ઇંગ્લિશ નામ થશે સિકમ અને છેલ્લો ભાગ શેષાંત્ર જે છે એનું ઇંગ્લિશ નામ છે ઇલિયમ એટલે ઇલિયમ અને સિકલ બંનેને જોડતો ભાગ અહીંયા વાલ્વ આવશે એ વાલ્વ જે છે એનું કાર્ય નામ શું થશે એટલે એના પરથી નામ આવ્યું ઇલિયોસિકલ વાલ્વ ઇલિયોસિકલ વાલ્વ છે બંનેના ઇંગ્લિશ નામના આધારે વાલ્વનું નામ આપ્યું છે આ વાલ્વનું કાર્ય શું થશે ખોરાકનું પાચન નાના આંતરડામાં પૂર્ણ થઈ ગયા હવે ખોરાક આગળ જવાનો છે મોટા આંતરડામાં મોટા આંતરડામાં કોઈ પણ પ્રકારનું પાચન થવાનું નથી માત્ર એમાં પાણી દ્રવ્યોનું શોષણ થશે મળ નિર્માણની પ્રક્રિયા થાય જે મળ નિર્માણની પ્રક્રિયા મોટા આંતરડામાં થવાની છે એ ઘટક હવે પાછો રિટર્ન ન જાય નાના આંતરડામાં ફરીથી પાછો ન જાય એને રોકવા માટે એને અટકાવવા માટે ત્યાં વાલ્વ જે છે આવેલો હોય વાલ્વનું નામ થશે
ઇડિયોસિકલ વાલ્વ બરાબર જે નિર્માણ થયેલા મણ જે છે ને પાછું જતું પટકાવે બરાબર આ રીતે મોટા આંતરડાવાળા ભાગમાં મેઈન મુખ્ય બે કાર્ય કરે કીધું પ્રમાણે એક તો શોષણ કરવાનું કાર્ય છે બીજું કાર્ય જે છે એ છે મણ નિર્માણ શ્લેષ્મન જે છે નો સ્ત્રાવ કરી પરાગના જે બિનજરૂરી ઘટકો નકામા ઘટકો એને ભેગા કરી અને મણનું નિર્માણ કરો અને એના વહન કરવામાં આગળ જે છે મૂંઝણ તરીકે કાર્ય કરશે આગળ ધકેલવાનું કાર્ય કરશે બરાબર આ રીતે ત્રણ ભાગ કોલમ કોલમ વાળા ભાગ જે છે ને પછી એક નાની કોથળી રચના જે છે આવશે ઉદ્વગામી પવન પછી અનુપ્રસ્થ પવન અને છેલ્લે અધોગામી પવન આ ત્રણેય પવન વાળા ભાગમાંથી જ્યારે પસાર થાય ખોરાકના બીજરી ઘટકો જે મણ નિર્માણની પ્રક્રિયા એ છે રહેશે એના પછી કોટર જેવો ભાગ વિભાગ આવશે મળાશે એટલે હવે આંતરડા વાળા ભાગ જે છે એમાંથી આગળનો ભાગ જે છે આવશે મળાશે અપાચિત બિન જરૂરી અપાચિત બિન જરૂરી ખોરાકના ઘટકો કે જે મળ તરીકે ઓળખાય છે તેનો મળાશયમાં હંગામી સંગ્રહ થાય છે એટલે મળાશય જે છે એનું કાર્ય ખોરાક જે છે એનું શોષણ થઈ ગયા પછી બિનજરૂરી ઘટક જે મોટા આંતરડામાં હોય મોટા આંતરડામાંથી સંકોચન વિકોચનની પ્રક્રિયા સ્નાયુના સંકોચન દ્વારા આવી આગળ વધશે આગળ એક કોથળી જેવા ભાગ જે છે મળાશયમાં મળનો હંગામી સંગ્રહ થશે મતલબ કે જ્યાં સુધીનો નિકાલ ન થાય ત્યાં સુધીનો મળાશય જે છે એમાં સંગ્રહ થશે એટલે મળાશયનું કાર્ય થશે મળનો હંગામી સંગ્રહ કરો એના પછી આગળ શરીરની ચેતાતંત્ર સંબંધી સંદેશાઓ દ્વારા સ્નાયુઓના સંકોચન દ્વારા મળાશયમાંથી મળદ્વાર મારફતે મળનો શરીરની બહાર નિકાલ થાય એટલે શબ્દ હતો હંગામી સંગ્રહ પર જ્યાં સુધી ઐચ્છિક અનૈચ્છિક પ્રક્રિયા જે છે એના દ્વારા ચેતાતંત્ર સંબંધિત જે છે મેસેજ ન મળે ત્યાં સુધી એનો મળાશયમાં સંગ્રહ થશે ત્યાંથી ચેતાતંત્રની પ્રક્રિયા દ્વારા મળાશયવાળા ભાગ જે છે એમાં સંકોચન થાય સંકોચન દ્વારા મળ જે છે આગળની બાજુ ધકેલે અને મળદ્વારવાળો ભાગ મળદ્વારવાળા ભાગમાં પણ જ્યાં જે છે એક વાલ્વ જેવો ભાગ આવેલો હોય જે સામાન્ય રીતે બંધ સ્થિતિમાં હોય એ વાલ્વ જે છે એના વિકોચનની પ્રક્રિયા થાય એ વિકોચનની પ્રક્રિયા દ્વારા મળ જે છે એનો શરીરની બહાર નિકાલ થશે એટલે આ રીતે ખોરાક જે છે એના પાચનની પ્રક્રિયા નાના આંતરડા સુધી મેઇન થઈ ગયા છે પછી મોટા આંતરડાનું કાર્ય ખાલી માત્ર માત્ર જે છે એ વધુમાં વધુ પાણી દ્રવ્યો જે છે પાણીનું શોષણ કરવાનું દ્રવ્યનું શોષણ કરવાનું અને મળ જે છે એનું નિર્માણ કરવાનું થશે બરાબર હવે જે મેઇન ટોપિક જે છે આમાં કે પાચિત ખોરાકનું અભિશોષણ પણ એ અભિશોષણ થાય કે શોષણ કરવું એક પ્રકારની વહનની પ્રક્રિયા છે મતલબ કે આપણે જે આંતરડાવાળો ભાગ જે છે ત્યાંથી ઘટકોને રુધિરમાં મોકલવાના છે રુધિરમાં શું કામ રુધિર દ્વારા ઈ પહોંચશે શરીરના દરેકે દરેક કોષોમાં જ્યાં એમાંથી ઊર્જા મળવાની છે અથવા તેમાંથી અલગ અલગ એનું કાર્ય કરવાનું છે તો એ કઈ પ્રક્રિયા દ્વારા આંતરડામાંથી રુધિરમાં પહોંચે છે એ પ્રક્રિયાને કહેવાય એનું વહન અથવા તેનું શોષણ એ શોષણની પ્રક્રિયા કઈ પ્રક્રિયા દ્વારા થાય છે એ અગત્યનો ટોપિક છે એના પછી એ જોઈ લેજો ખાસ ટેક્સ્ટબુક પ્રમાણે જે જે શબ્દ આપેલા છે પાચિત ઘટકોનું અભિશોષણ અભિશોષણ જે છે એક પ્રકારની સામાન્ય સિમ્પલ વહનની પ્રક્રિયા છે એટલે પહેલા આપણે પ્રકાર ભણી ગયેલા છે આગળ પ્રમાણે સમજાવી દો અભિશોષણ મુખ્ય બે પ્રકારના હોય જે વહનની પ્રક્રિયા છે પહેલો પ્રકાર છે મંદ વહન બીજો પ્રકાર સક્રિય વહન મંદ વહન અને સક્રિય વહન જે છે બંનેમાં સિમ્પલ તફાવત શું હોય મંદ વહનની પ્રક્રિયા જે છે એમાં શક્તિનો વપરાશ થતો નથી વપરાશ થતો નથી સક્રિય વહન હોય એમાં
શક્તિનો વપરાશ ઈટીપી સ્વરૂપે થાય છે. આગળ બાયોમોલેક્યુલ્સ જે છે પણ એમાં પણ આવી ગયું છે, આ ફરીથી પાછું રિપીટ થાય છે. શક્તિનો વપરાશ ન થાય, ન વપરાશ તેનો મતલબ શું? દ્રવ્યો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે, ઓછી સાંદ્રતા તરફ વહન પામે. વધુથી ઓછા તરફ જવું એનો મતલબ ઢાળની દિશામાં, ઢાળની દિશામાં વહન કરવા માટે દ્રવ્યોને કોઈ પણ પ્રકારની શક્તિની જરૂર નહીં પડે. વધુથી ઓછા તરફ એની જાતે આગળ ધકેલાશે. અવવહન જે છે એને કહેવાય મંદ વહન, બરાબર, અથવા તો નિષ્ક્રિય વહન. જ્યારે સક્રિય વહન જે છે એમાં ડાયરેક્શન દિશા ઊંધી હોય, એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, સાંદ્રતા તરફ દ્રવ્યોનું વહન. ઓછાથી વધુ એટલે એક પ્રકારનું પંપ કરવું, એને ખેંચવું વિરુદ્ધ દિશામાં, એને ખેંચવા માટે, ખેંચવા માટે જે પ્રકારની શક્તિની જરૂર પડે, શક્તિ શરીરમાં હોય એટીપી, એટીપી સ્વરૂપે શક્તિ એમાં વપરાય, એટલે એનું નામ છે એક્ટિવ પ્રકારનું વહન અથવા તો સક્રિય વહન. હવે આવા મંદ વહનના પાછળ બે ત્રીજી પેટા પ્રકાર છે. બે પેટા પ્રકાર કયા? એમાં બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સાદું પ્રસરણ, સાદું પ્રસરણ. બીજો પ્રકાર છે સાનુકૂલિત પ્રસરણ અથવા અનુકૂલિત, સાનુકૂલિત પ્રસરણ. સાદું પ્રસરણ સિમ્પલ ડિફ્યુઝન, સામાન્ય જે છે કોઈ પણ પ્રકારના વહન માર્ગ વગર, સિમ્પલ, એની કોઈ એના વહન માટે કોઈ પણ પ્રકારની જે છે ચોક્કસ સુવિધા નથી, એની રીતે સિમ્પલ વધુથી ઓછા તરફ એનું વહન થાય, બરાબર. સિમ્પલ દાખલા તરીકે પાણી હોય, પાણી વધુ હોય ત્યાંથી ઓછું હોય તરફ એની જાતે ઘર્ષણ પામે, ઘર્ષણ કરવાની પ્રક્રિયાને કહેવાય એક પ્રકારનું સાદું પ્રસરણ. એટલે એનો અર્થ શું થાય? કયા કયા ઘટકો આ રીતે વહન પામે? એમાં આવશે ટેક્સ્ટબુક પ્રમાણે કેટલાક મોનોસેકેરાઇડ, મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ જે છે, ગેલેક્ટોઝ, એ બધા ભાગ આવી જશે. કેટલાક મોનોસેકેરાઇડ, ક્લોરાઇડ આયનો તથા ઇલેક્ટ્રોલાઇટ નું વહન સાદા પ્રસરણ દ્વારા થાય છે. સાદું પ્રસરણ જે છે આગળ આવી ગયું પ્રમાણે કે એક પ્રકારનું મંદ વહન છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની શક્તિ વપરાશે નહીં. એમાં સાથે સાદા પ્રસરણનું ઉદાહરણ આવશે પાણી. પાણી માટે શબ્દ એક અલગ વપરાય. પાણીનું વહન આસૃતિ દ્વારા થાય છે, આસૃતિ, ઓસ્મોસિસ, એક પ્રકારનું પ્રસરણ. પાણી જ્યારે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે એના માટે એક અલગ શબ્દ વપરાય, જેનું નામ છે આસૃતિ, ઓસ્મોસિસ દ્વારા શોષાય છે. યાદ રાખજો, ખાલી આસૃતિ શબ્દ પાણી માટે જ વપરાય, દ્રવ્યોનું ક્યારેય આસૃતિ ન થાય, બરાબર. ઓસ્મોસિસ થવું જે છે એનો મતલબ પાણી વધુ જે છે દિશા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એની જાતે જે છે વહન પામે. દાખલા તરીકે સુકાયેલી દ્રાક્ષને પાણીમાં નાખો એટલે પાણી અંદર ઓટોમેટિક દાખલ થઈ જાય, દ્રાક્ષ ફૂલી જાય. તો પાણી બહાર વધુ હોય અંદર ઓછું એટલે એની જાતે અંદર દાખલ થઈ જાય. ઈ જે અંદર દાખલ થવાની પ્રક્રિયા એને કહેવાય એક પ્રકારની સિમ્પલ આસૃતિ. આસૃતિ શબ્દ માત્ર પાણી માટે વપરાશે. એટલે એવું પૂછે પાણીનું વહન કઈ ક્રિયા દ્વારા થાય, એમાં આવશે આસૃતિ. બીજા બધા દ્રવ્યો તો ઇલેક્ટ્રોલાઇટ, મોનોસેકેરાઇડ, ક્લોરિડ આયનો એ બધા સિમ્પલ સાદા પ્રસરણ દ્વારા વહન પામે. સાદા પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ જે છે એમાં ફરક શું છે? બંને મંદ વહન જ છે, બંને જે છે એમાં તફાવત શું છે એનો અર્થ લઈએ. સાનુકૂલિત પ્રસરણ જે છે એક પ્રકારનું મંદ વહન જ છે, મતલબ એમાં શક્તિ નહીં વપરાય. પણ ફરક શું છે? આ પ્રકારના વહનમાં, આ પ્રકારના વહનમાં વાહક પ્રોટીનનો, વાહક પ્રોટીનનો ઉપયોગ થાય છે, વહન થાય છે, પણ એના માટે વાહનની જરૂર પડશે. કોઈ એવો એક ઘટક છે જે દ્રવ્યને એક બાજુથી પકડી બીજી બાજુ છોડી દે છે, વચ્ચે એક ઘટક છે જે મદદ કરે વહન કરવામાં, એ મદદ કરનાર ઘટકનું નામ છે વાહક પ્રોટીન. બરાબર, એક પ્રોટીન એક લિફ્ટ જેવું કામ કરે, કોષ જે છે એના પટલમાં બહારની બાજુ દ્રવ્યને જોડી લે, ઊંધું ફરી જાય, અંદરની બાજુ મુક્ત કરી દે, વહન કરવાનું કામ. પણ આ વહન માટે કોઈ શક્તિ વપરાતી નથી, આ ફ્રી છે, બરાબર, એમાં કોઈ શક્તિ નહીં વપરાય. આવા વહનને કહેવાય સાનુકૂલિત પ્રસરણ.
બરાબર ઘણા બધા એવા આપડા કોષ્ટેશિયન ની અંદર આયન માર્ગ આવેલા છે આયન માર્ગ નું કામ શું હોય જેમ કે એટલે તરીકે પોટેશિયમ આયન માર્ગ છે તો એ પોટેશિયમ નું વહન કરવાનું કામ કરે બહારથી પોટેશિયમ ની લઈ લેશે અંદર મુક્ત કરી દે છે એમ અંદર બહાર દ્રવ્યના વહન કરવા માટે જ્યારે વાહક પ્રોટીન નો ઉપયોગ થતો હોય ત્યારે એવા વહનને કહેવાય સાનુકૂલિત પ્રસરણ આવા સાનુકૂલિત પ્રસરણ જે છે એના દ્વારા પણ ઘણા બધા ઘટકો જે છે એનું વહન થતું હશે બરાબર અને ત્રીજો પ્રકાર જે છે ખાસ સક્રિય વહન કે જેમાં વાહક પ્રોટીન નો વપરાશ થાય છે પણ એમાં શક્તિની જરૂર પડશે એટલે ખાસ પ્રકારના વાહક પ્રોટીન આ વાહક પ્રોટીન ને આપણે પંપ તરીકે પણ ઓળખી શકીએ વાહક પ્રોટીન પંપ દ્વારા શક્તિની મદદ વડે કેટલાક મોનોસેકેરાઇડ કેટલાક મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝ અને સોડિયમ આયન નું શોષણ આ રીતે થાય છે એટલે બધા પ્રકાર જે છે અમુક ટકા ગ્લુકોઝ જે છે સામાન્ય પ્રસરણ દ્વારા શોષણ થઈ જતો હોય તો કેટલો ગ્લુકોઝ જે છે એનું સક્રિય રીતે શોષણ થતું હોય સક્રિય રીતે શોષણ થાય ત્યારે એમાં એટીપી સ્વરૂપે જે છે ઊર્જાની જરૂર પડે અને એના માટે પણ વાહક પ્રોટીન હોય વાહક પ્રોટીન જે સાનુકૂલિત પ્રસરણમાં વપરાય એવા પ્રોટીન એક આયન માર્ગ દ્વારા શોષણ થાય આયન માર્ગ દ્વારા શોષણ થાય ત્યારે આમ આયન પંપ હોય આયન માર્ગ અને આયન પંપ બે શબ્દ અલગ છે માર્ગ નો મતલબ છે ખાલી એ દિશા આપે છે વધુ થી ઓછા તરફ જે છે જવા માટે એક માર્ગ છે પંપ નો મતલબ એ ઓછા થી વધુ તરફ ખેંચવા માટે જે છે જવાબદાર છે જે ઊંધી દિશામાં દ્રવ્યો જે છે વહન કરશે એટલે આ રીતે ટેક્સ્ટ માં સીધા ત્રણ પ્રકાર આપી દીધા છે સાધુ પ્રસરણ સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન આ ત્રણ રીતે દ્રવ્યો જે છે નું શોષણ થાય એમાં લાઈન ટુ લાઈન જે ઉદાહરણ આપેલા છે કયા પ્રકારના ઘટકો નું વહન જે છે કઈ રીતે થાય છે એ ટેક્સ્ટ પ્રમાણે યાદ રાખવાનું છે બરાબર અમારે જે એક્ઝામ્પલ આપેલા છે ઈ સિવાય આપણા શરીર જે છે એમાં અલગ અલગ પાચન માર્ગ જેમ કે જઠર જે છે તો જઠર આંતરડ વાળા ભાગ જે છે પકવાશે એ બધા ભાગમાં અમુક ઔષધો જે છે આલ્કોહોલ ઘણી જે છે ઝેરી ઘટકો જે છે આ બધાનું શોષણ કરવા માટે પણ કેટલીક સુવિધાઓ જે છે આવી હોય એના માટે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક જે છે એમાં ઉદાહરણ આપેલા છે યાદ રાખવાનું બરાબર હવે શોષણ થઈ ગયા પછી શું થશે તો શોષણ થઈ જાય એટલે રુધિર દ્વારા એ ઘટકો કોષની અંદર જે છે પહોંચે તેના માટે એક શબ્દ આપેલો છે એ શબ્દ યાદ રાખવાનો છે એના માટે શબ્દ આપેલો છે સ્વાંગીકરણ પોષક ઘટકો રુધિર દ્વારા કોષોમાં પહોંચે છે જ્યાં તેનો વપરાશ થાય છે તે ક્રિયાને સ્વાંગીકરણ કહે છે આપણો મેઇન હેતુ શું હતો ખોરાક લેવાનો ખોરાક લઈએ એટલે ખોરાકમાં કેટલા કેવા ઘટકો જરૂરી છે જે કોષની અંદર જાય અને કોષની અંદર વપરાશ એટલે એમાંથી આપણને જરૂરી ઉર્જા મળશે અથવા તો જરૂરી ઘટકો જે છે નિર્માણ થશે તો એ ખોરાકના ઘટકો રુધિર દ્વારા કોષમાં પહોંચી જાય પછી કોષમાં જઈને ઘટકો વપરાય દાખલા તરીકે ગ્લુકોઝ ઉદાહરણ તરીકે ગ્લુકોઝ આપણે પાચન માર્ગમાંથી રુધિરમાં જશે રુધિર દ્વારા કોષમાં જાય કોષમાં જઈને ગ્લુકોઝનું શોષણ થાય તૂટે એમાંથી ઉર્જા મળે તો એ જે ગ્લુકોઝ વપરાણો એ વપરાવાની પ્રક્રિયાને કહેવાય સ્વાંગીકરણ એસિમિલેશન બરાબર એક વ્યાખ્યા આપેલી છે યાદ રાખવાનું છે ખોરાકના ઘટકો કોષમાં જઈને પછી જે વપરાય એ પ્રક્રિયા માટે શબ્દ આપેલો છે એનું સ્વાંગીકરણ સ્વાંગીકરણ થઈ જાય એટલે આપણો જે મૂળ હેતુ તો પાચનની પ્રક્રિયાનો કે જે કોષમાં જઈને વપરાશ થવો છે એ હેતુ જે છે આપણો પૂર્ણ થાય બરાબર એટલે આ રીતે ખોરાકના ઘટકો જે છે એનું શોષણ જે છે એની કઈ કઈ રીત આપેલી છે એના અલગ અલગ પ્રકાર અને ખાસ ટેક્સ્ટ પ્રમાણેના ઉદાહરણ જે યાદ રાખવાના છે બરાબર આના પછી બે નાના પોઈન્ટ છે એક તો કેલરી મૂલ્ય વચ્ચે મુદ્દો લીધેલો છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી આપણને ઉર્જા કેટલી મળે છે કયા ઘટકની કેટલી ઉર્જા મળે છે અને એના પછી આ પાચનની અનિયમિતતાઓ મતલબ પાચન તંત્ર સંબંધિત બધા રોગો પર એ બંને ટોપિક જે છે આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ટેક્સ્ટ પ્રમાણે ભાગ જે છે બધું રીડ કરી નાખશું